હેલો ફ્રેન્ડ્સ મારું નામ શિવમ મોદી અને મારી યુટ્યુબ ચેનલ મેકફેસ્ટમાં તમારું સ્વાગત કરું છું જીટીયુ ઓનલાઇન એમસીક્યુઝ એક્ઝામ ફોર સેમેસ્ટર વન સબ્જેક્ટ ઇઝ એન્જિનિયરિંગ ફિઝિક્સ ગ્રુપ વન એન્ડ વી આર ગોઇંગ ટુ ડિસ્કસ અબાઉટ ચેપ્ટર નંબર થ્રી જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર સો ફ્રેન્ડ્સ લેટ્સ બિગિન ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હુક સ્લો ઇઝ ગિવન બાય હુકનો નિયમ ખાલી જગ્યા વડે મપાય છે સો આન્સર વિલ બી સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન હિયર ઇઝ ધ હુક સ્લો હુક સ્લો સ્ટેટ દેટ ધ સ્ટ્રેન ઓફ ધ મટીરિયલ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ એપ્લાઇડ સ્ટ્રેસ વિધિન ધ ઇલાસ્ટિક લિમિટ ઓફ ધ મટીરિયલ ધેટ ઇઝ કોલ્ડ હુક લો સેકન્ડ વન ઇઝ સ્મોલ લિક્વિડ ડ્રોપ્સ આર સ્પેરીકલ ઇન શિપ બિકોઝ ઓફ પ્રવાહીનું નાનું ટીપું એ ખાલી જગ્યાના કારણે ગોળાકાર શિપ ધરાવે છે સો ફ્રેન્ડ્સ આન્સર ઇઝ સરફેસ ટેન્શન પૃષ્ઠતાણ જેનો યુનિટ છે ન્યૂટન પર મીટર ફોર્સ બિટવીન ગ્લાસ એન્ડ વોટર મોલેક્યુલ્સ ઇઝ કોલ્ડ કાચ અને પાણીના અણુઓ વચ્ચે લાગતા બળને સો આન્સર વિલ બી ધ એડહેઝિવ ફોર્સ જો ફ્રેન્ડ્સ અહીંયા આ બે વચ્ચેનો તમને તફાવત સમજાવી દઉં કે એડહેઝિવ ફોર્સ ત્યારે કહેવાય કે જ્યારે બે જુદા જુદા મોલેક્યુલ્સ હોય અહીં એમ કીધું છે કે પાણી અને કાચના અણુઓ વચ્ચે લાગતા બળને તો જુદા જુદા સબસ્ટન્સના પાર્ટિકલની વાત કરવામાં આવી છે તો એડેઝિવ ફોર્સ પણ જો કોઈ એક જ સબસ્ટન્સ વચ્ચે લાગતા બળની વાત કરવામાં આવી હોય તો આન્સર વિલ બી કોહેઝિવ ફોર્સ એસાઇ યુનિટ ઓફ સરફેસ ટેન્સન ઇઝ પૃષ્ઠતાણનો એસાઇ એકમ શું છે સો આન્સર ઇઝ ધ ન્યૂટન પર મીટર પ્રેશર એક્ઝેટેડ પર યુનિટ લેન્થ ધેટ ઇઝ કોલ્ડ સરફેસ ટેન્શન ઇફ રેનોલ્ડ નંબર ઇઝ લિક્વિડ ઇઝ થ્રી થાઉઝન્ડ ઇટ્સ ફ્લો ઇઝ કોલ્ડ જો પ્રવાહીનો રેનોલ્ડ નંબર ત્રણ હજાર હોય તો ફ્લોને શું કહેવાય ફ્રેન્ડ્સ ટર્બ્યુલન્ટ ફ્લો બે હજાર કરતાં વધી જાય ત્યારે એ ટર્બ્યુલન્ટ ફ્લોમાં રૂપાંતર પામે છે એની ફોર્સ એક્ટિંગ ઓન અ બોડી વિચ ચેન્જીસ ઇટ શેપ ઇઝ નોન એઝ કોઈ પદાર્થ પર લાગતું બળ કે જે તેના આકારમાં ફેરફાર કરે તેવા બળને શું કહેવામાં આવે છે તો આકારમાં ફેરફાર કરે તો એને પ્લાસ્ટિક ડિફોર્મેશન કહેવામાં આવે છે જો બાહ્યબળ દૂર કરવામાં આવે અને તેનો આકાર એ ફરીથી ધારણ કરે તો ધેટ ઇઝ કોલ્ડ ઇલાસ્ટિક ડિફોર્મેશન પણ અહીં આકારમાં ફેરફાર કરે છે તો ધેટ ઇઝ કોલ્ડ પ્લાસ્ટિક ડિફોર્મેશન ધ રેશ્યુ ઓફ લોન્જિટ્યુડ્યુનલ સ્ટ્રેસ ટુ ધ લોન્જિટ્યુડ્યુનલ સ્ટ્રેઇન લોન્જિટ્યુડ્યુનલ સ્ટ્રેસ અને લોન્જિટ્યુડ્યુનલ સ્ટ્રેનના ગુણોત્તરને તો ફ્રેન્ડ્સ પોઈસન રેશિયોસ કહેવામાં આવે છે એઝ ટેમ્પરેચર ઇન્ક્રીઝિઝ ધ કોફિશિયન્ટ ઓફ વિસ્કોસીટી ઓફ લિક્વિડ જો ટેમ્પરેચર વધે છે તો પાણીની વિસ્કોસિટી પાણીની સ્નિગ્ધતામાં ઘટાડો થાય છે પોઇઝ ઇઝ ધ સીજીએસ યુનિટ ઓફ પોઇઝ એ કેનો સીજીએસ એકમ છે તો ફ્રેન્ડ વિસ્કોસિટીનો સ્નિગ્ધતાનો ધ એંગલ ઓફ કોન્ટેક ઓફ વોટર ઇઝ પાણીનો સ્પર્શક કોણ કેટલો હોય છે તો ઓબ્વિયસલી ઝીરો આન્સર વિલ બી એ વિચ ઓફ ધોલોઇંગ સબસ્ટન્સ પોઝ ઇઝ ધ હાઇએસ્ટ ઇલાસ્ટિસિટી નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ સ્થિતિસ્થાપકતા ધરાવે છે તો ફ્રેન્ડ્સ હિયર ઇઝ ધ ઓપ્શન રબર કોપર ગ્લાસ પ્લાસ્ટિક આપણને ખબર છે કે સૌથી ઇલાસ્ટિક મટીરિયલ કયું છે તો રબર સો આન્સર ઇઝ ધ રબર એઝ ટેમ્પરેચર ઇન્ક્રીઝ ઇઝ ધ સરફેસ ટેન્શન ઓફ લિક્વિડ જો તાપમાન વધે તો લિક્વિડનું પૃષ્ઠ ધાણ મતલબ સરફેસ ટેન્શનમાં શું થાય ઘટાડો થાય સો ઇઝ ડિક્રિઝીઝ ધ યુનિટ ઓફ સ્ટ્રેસ ઇઝ સેમ એઝ ધ યુનિટ ઓફ નીચેનામાંથી એવી કઈ ક્વોન્ટિટી છે કે જેનો સ્ટ્રેસનો યુનિટ છે એ જ એનો નીચેની ક્વોન્ટિટીનો સેમ યુનિટ છે તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે સ્ટ્રેસનો યુનિટ થાય ન્યૂટન પર મીટર સ્ક્વેર તો એવી જ રીતે પ્રેશરનો પણ ન્યૂટન પર મીટર સ્ક્વેર એ સેમ એકમ થાય છે વર્ક ધેટ ઇઝ ઝૂલ ફોર્સ એ આપણે ચેપ્ટર વનમાં ડિસ્કસ કરીએ પ્રમાણે માસ ઇન્ટુ એક્સલેશન સો કેજી

વિસ્કોસિટીનો યુનિટ કોફિશિયન્ટ ઓફ વિસ્કોસિટીનો યુનિટ વિનો ધેટ પોઇઝ લિક્વિડ લાઈક હની ઓર કેસ્ટર ઓઇલ કેન નોટ ફ્લો ઇઝીલી એઝ વોટર ડ્યુ ટુ આપણે મધ અથવા તો દિવેલની વાત કરીએ તો એ પાણીની જેમ સરળતાથી ફ્લો નથી થઈ શકતું એ કેના કારણે તો ફ્રેન્ડ એનીગ્ધતા વિસ્કોસિટી વધાર હોય એટલા માટે એ ફ્લો થઈ શકતું નથી સો આન્સર ઇઝ સી ઇફ રેનોલ્ઝ નંબર ફોર લિક્વિડ ઇઝ લેસ દેન ટુ થાઉઝન્ડ ઇટ્સ ફ્લો ઇઝ કોલ્ડ આપણે આગળ એ વાત કરી પ્રમાણે જો રેનોલ્ડ નંબર બે હજાર અથવા તો તેના કરતાં ઓછો હોય તો તેને લેમિનર ફ્લો કહેવાય પછી બે હજારથી ત્રણ હજારની વચ્ચે હોય તો તેને ટ્રાન્ઝિશન ફ્લો કહેવાય અને જો ફ્લો ત્રણ હજારથી વધે તો એને ટર્બ્યુલન્ટ ફ્લો કહેવાય સો અહીં બે હજારથી ઓછાની વાત કરવામાં આવેલી છે તો આન્સર વિલ બી લેમિનર ફ્લો વિદિન ધ લેસ્ટિક લિમિટ ઓફ ધ મટિરિયલ ધ સ્ટ્રેઝ ડેવલપ્ડ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ કરસ્સપોન્ડિંગ સ્ટ્રેન પ્રોડ્યુઝ ઇન દ ઓબ્જેક્ટ ઇટ ઇઝ ધ સ્ટેટમેન્ટ ઓફ ધ સ્થિતિ સ્થાપકતાની મર્યાદામાં પદાર્થમાં ઉત્પન્ન થતું પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમ પ્રમાણમાં હોય છે આ વિધાન કોનું છે તો હુક્સ લો જે આપણે આગળ હુક્સ લો ક્વેશ્ચન નંબર વનમાં જોઈ લીધો ફોર્સ ઓફ એટ્રેક્શન બિટવીન મોલેક્યુલ્સ ઓફ ડિફરન્ટ મટીરિયલ ઇઝ નોન ઇઝ જુદા જુદા પદાર્થના અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ એ કયું છે તો આગળ આનો બી આન્સર આવી ગયો સો ઇટ ઇઝ કોલ્ડ એડહેઝિવ ફોર્સ જો એ સેમ સબસ્ટન્સ હોય સેમ પદાર્થ હોય તો એ કોહેઝિવ ફોર્સ કહેવાય પણ અહીં જુદા જુદા પદાર્થ વચ્ચે લાગતું અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ તો એડહેઝિવ ફોર્સ એસઆઈ યુનિટ ઓફ સરફેસ ટેન્શન સરફેસ ટેન્શનનો એસઆઈ યુનિટ શું છે તો ન્યૂટન પર મીટર વેલોસિટી ઓફ લિક્વિડ એટ વિચ સ્ટ્રીમ લાઈન ફ્લો કન્વર્ટ્સ ઇનટુ ટર્બ્યુલન્ટ ફ્લો ઇઝ કોલ્ડ જે તરલ વેગ પર સ્થાયી વહનનું પ્રક્ષુબ્ધ વહનમાં રૂપાંતર થાય તેને શું કહેવાય તો ઇટ ઇઝ કોલ્ડ ક્રિટિકલ વેલોસિટી વેલોસિટી ઓફ લિક્વિડ એટ વિચ સ્ટ્રીમ લાઇન ફ્લો કન્વર્ટ્સ ઇનટુ ટર્બ્યુલન્ટ ફ્લો એક સ્ટ્રીમ લાઇનમાં મતલબ લેમિનાર ફ્લોમાં એ એ વહી રહ્યું છે લિક્વિડ અચાનક એ ટર્બ્યુલન્ટ ફ્લોમાં વધે તો એ દેટ ઇઝ કોલ્ડ ક્રિટિકલ વેલોસિટી એને કહી શકાય એસા યુનિટ ઓફ યંગ્સ મોડ્યુલસ યંગ્સ મોડ્યુલસ અથવા તો ઇલાસ્ટિસિટી મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એનો યુનિટ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર જે સ્ટ્રેસનું યુનિટ છે તે જ ઇલાસ્ટિસિટી મોડ્યુલસનું યુનિટ છે ન્યૂટન પર મીટર સર્ફેસ ટેન્શન ટ્રાઇઝ ટુ ફોલોઇંગ એરિયા ઓફ ફ્રી સર્ફેસ ઓફ લિક્વિડ પૃષ્ઠતાણ પ્રવાહીની સપાટી મુક્ત સપાટીનું ક્ષેત્રફળ કોના કરવા પ્રયત્ન કરે છે તો શું કરવા પ્રયત્ન કરે છે તો ઇટ વિલ ડિક્રીઝ ધ હાઈટ ટુ વીચ અ લિક્વિડ રાઇઝ ઇન કેપિલરી ટૂબ ડઝ નોટ ડિપેન્ડ અપોન કેસ નળીમાં ઉપર ચડતા પ્રવાહીની ઊંચાઈ એ કોના ઉપર આધાર રાખતી નથી તો આન્સર વિલ બી એટમોસ્ફેરિક પ્રેશર

If you like my video then share and subscribe. Thanks again.